हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું ચાના રચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 ના વિષય ગુજરાતી જેમાં આપણે પાઠ 15 નો પાઠનું નામ છે બે બહાદુર છોકરાઓ. તો આ પાઠમાં આપણે બે બહાદુર છોકરાઓ છે સે વડોદરાના જે રાજા છે એ શિકાર કરવા માટે જંગલમાં જાય છે ત્યારે ત્યાં શિકાર કરતા કરતા એ પોતે શિકાર કરે છે ત્યારે સિંહને ગોળી મારવા જાય છે પણ સિંહને ગોળી લાગતી નથી. અને પછી ત્યાં પછી સિંહ છે એકદમ ગુસ્સે થઈ અને રાજા સામે હુમલો કરવા આવે છે. ત્યારે જે આ બે બહાદુર છોકરાઓ છે હરિ અને અર્જન એ બે આવી અને રાજાની મદદ કરે છે અને રાજાને સિંહના હુમલાથી બચાવે છે. ત્યાર પછી એને રાજા છે એ ઇનામ આપે છે અને ખૂબ જ ઘણું બધું ધન આપી અને એને એમ કહે છે કે જે તમારા બે બહાદુરે કર્યું છે કામ કર્યું છે એના માટે હું તમને પ્રોત્સાહન આપું છું અને ઇનામ આપી અને એને રાજી કરે છે અને પોતાનું ગામમાં જ્યાં એના નામનો જે બગીચો છે ત્યાં આગળ એ બેના પૂરા કદના પુતળા પણ બનાવે છે જેનું નામ હરિ અને અર્જણ છે જે કમાટી ગામમાં એ બેના પુતળા પણ બનાવીને રાખ્યા છે. તો હવે એ પાઠ આપણે સમજી ગયા છે. આજે આપણે પાઠનું સ્વાધ્યાય જોવાનું છે. સ્વાધ્યાયમાં સૌથી પહેલા આપણે રૂઢિપ્રયોગના અર્થ છે એ આપણે જોઈ લઈએ બરાબર. તેમાં પહેલું છે કે નિશાન ચૂકી જવું. નિશાન ચૂકી જવું એટલે તો કે ધાર્યું નિશાન પાર ન પડવું બરાબર. થાયરું નિશાન પાર ન પડવું આ એનો અર્થ થયો. તો હવે આપણે એનું વાક્ય બનાવવાનું છે. તો કે રાજા સિંહને ગોળી મારવા જતા હતા પરંતુ ત્યારે તે નિશાન ચૂકી ગયા. હવે રૂઢિપ્રયોગના અર્થમાં છેલ્લે વાક્ય જ્યારે બનાવીએ છીએ ત્યારે આપણે વાક્યમાં છેલ્લે જે આપણો જે પ્રશ્ન હોય છે એ આવી જવો બરાબર. નિશાન ચૂકી જવું એટલે કે ધાર્યું નિશાન પાર ન પડવું. રાજા સિંહને ગોળી મારવા જતા હતા પરંતુ ત્યારે તે નિશાન ચૂકી ગયા. આવી ગયું આપણું અવતરણ બરાબર. એ રીતે વાક્ય અને એનો અર્થ છે એ બનાવવાનો છે. પછી બીજું છે કે સાવધાન થઈ જવું એટલે કે ચેતી જવું. ચેતી જવું બરાબર. તો એનું વાક્ય બનશે કે સિંહને આવતા જોઈ લોકો સાવધાન થઈ ગયા એટલે કે લોકો ચેતી ગયા એટલે કે છેલ્લે આવીને સાવધાન થઈ ગયા. સાવધાન થવું એટલે કે ચેતી જવું. ત્યાર પછી બીજું છે કે આંખ ફાટવી. આંખ ફાટવીનો અર્થ શું થશે તો કે ગુસ્સે થવું. ગોળીનો અવાજ સાંભળીને વાક્ય આ રીતે બનશે. ગોળીનો અવાજ સાંભળીને સિંહ ગોળીનો અવાજ સાંભળતાની સાથે જ સિંહની આંખ ફાટી ગયું એટલે કે સિંહ છે એ ગુસ્સે થઈ ગયો બરાબર. એટલે આંખ ફાટવી એટલે તો કે ગુસ્સે થવું. ત્યાર પછી છે ચોથું કે જોડાવા માંડવું એટલે કે હલાવવા માંડવું. જોડાવા માંડવું એનો અર્થ શું થશે તો કે હલાવવા માંડવું. તો એનું વાક્ય આ રીતે બનશે કે સિંહ ગુસ્સે થઈને માંજડાને જોડાવા માંડ્યો. આપણે પાઠમાં જોઈ લીધું કે સિંહ જ્યારે ગુસ્સે થાય છે ત્યારે જે રાજા માંજડા ઉપર બેઠા હોય છે રાજા અને એના સિપાહીઓ જે માંજડા ઉપર બેઠા હોય છે એ માંજડાને જોડવા માંડે છે. જોડવા માંડે છે એટલે કે તે પોતે પંજો મારી અને એને ખૂબ જ જોરદાર રીતે હલાવે હલાવવા માંડે છે. એટલે જોડાવા માંડવાનો અર્થ શું થશે તો કે હલાવવા માંડ્યો. ત્યાર પછી પાંચમું છે કે મોતને ઘાટ ઉતારી દેવું એટલે કે મારી નાખવું. એનો અર્થ શું થશે તો કે મારી નાખવું. તો વાક્ય બનશે કે રાજાએ સિંહને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધો બરાબર. રાજાએ સિંહને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધો થઈ ગયો અહીંયા પાંચ. પછી ત્યાર પછી છઠ્ઠું છે કે ઊંચા ગજાના હોવું એટલે કે વિશેષ શક્તિ ધરાવતા હોવું. ઊંચા ગજાનો અર્થ ઊંચા ગજાના હોવું એનો અર્થ છે કે વિશેષ શક્તિ ધરાવતા હોવું બરાબર. તો એનું વાક્ય બનશે કે સયાજીરાવ પોતે વડોદરા જિલ્લાના ઊંચા ગજાના રાજા હતા બરાબર. આ એનું વાક્ય બરાબર. હવે છે રૂઢિપ્રયોગના અર્થ થઈ ગયા છે. તમારે બાકી રૂપમાં લખી લેવાના છે. ત્યાર પછી છે સમાનાર્થી શબ્દ. તો સમાનાર્થી શબ્દ તમને બધાને ખબર જ છે કે સમ એટલે સરખું. સરખા જે શબ્દ આપેલો એના જેવો એનો બીજો શબ્દ આપવાનો એટલે કે સમાનાર્થી શબ્દ. સમ એટલે કે સમ સરખું સરખા શબ્દ બને એને સમાનાર્થી શબ્દ કહેવાય. એમાં પહેલું છે જંગલ. તો જંગલ તો શું થશે વન અને ઉપવન.
પાણી તો જળ અને નીર બરાબર પાણી તો જળ અને નીર પછી છે મદદ તો મદદમાં શું આવશે સહાય આપણે કહીએ ને કોઈને મદદ કરી કોઈને સહાય કરી બરાબર મદદ તો સહાય પછી છે સૂર્ય સૂર્ય તો રવિ અને ભાનુ મેં એટલે લખું છું કદાચ તમને આ સેલું લાગે તો આ યાદ રહી જાય ને આ સેલું લાગે તો આ યાદ રહે કદાચ બેમાંથી એક યાદ રહે તો પણ તમારું જે વાક્ય છે એ સાચું પડે છે એટલે સૂર્ય અને રવિ અને ભાનુ પછી છે અવાજ તો સાદ અને નામ સાદ અને નાદ અને ધ્વનિ કામ ત્રણેય થાય સાદ અવાજ નાદ એ બધું બરાબર અને ધ્વનિ પછી છઠ્ઠું છે પ્રતિમા ઓકે પ્રતિમા એટલે કે મૂર્તિ બરાબર પ્રતિમા તો મૂર્તિ હવે સમાનાર્થી શબ્દ થઈ ગયા છે હવે આ સમાનાર્થી શબ્દ તમારે એક વખત રૂઢિ પ્રયોગ અને સમાનાર્થી આ બધું તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે અને સમાનાર્થીના શબ્દ અને રૂઢિ પ્રયોગ ત્રણ કે ચાર છે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે બરાબર તો તમારે ટેક્સ્ટ બુકમાં પણ લખવાના છે અને પાઠ્યપુસ્તકમાં પણ લખવાના છે બરાબર છે તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ